મિત્રો આજના આ વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો મારો ટોપિક છે સરફેસ ફિનિશ સરફેસ ફિનિશ એટલે શું હોય છે આજના આધુનિક જગતમાં આધુનિક એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિવિધ ભાગો વિવિધ પ્રક્રિયાઓથી બનાવવામાં આવે છે જેમાં આપણે હાથ લગાવીએ તો અમુક જગ્યા લીસી હોય છે અમુક જગ્યા ખરબછરી હોય છે આ સપાટીને સરફેસ ફિનિ આ જે મળતી અસમાનતા હોય છે સરફેસ પર એટલે કે પ્લેટ ઉપર કે જોબ ઉપર કે પછી વર્કપીસ ઉપર મળતી અસમાનતાને સરફેસ ફિનિશ તરીકે ઓળખવામાં આવે છે સરફેસ ફિનિશ મશીનિંગ દરમિયાન કટિંગ ટૂલ્સની કટિંગ ટૂલ્સને કારણે કે પછી કટિંગ ટૂલ માટે કે મશીનિંગ દરમિયાન થતી પ્રક્રિયાઓને કારણે થતી અસમાનતાઓ ઊભી થાય છે જોબ ઉપર અસમાનતા ઊભી થાય છે આ અસમાનતાઓ સરફેસ ફિનિશ તરીકે ઓળખવામાં આવે છે સમા સપાટી પર આવતી આવી અસમાનતાને રફનેસ અને સ્મૂથનેસના અનુભવને સરફેસ ફિનિશ તરીકે ઓળખવામાં આવે છે સરફેસ ફિનિશ મુખ્યત્વે નીચેના પાસા પર આધારિત છે કોમ્પોનન્ટ પોતાના પર તેને બનાવવાની રીટ ઉપર કોમ્પોનન્ટ બનાવવા માટે વપરાતી રીટ એટલે કે ઓપરેશન ઉપર હવે આપણે સરફેસ ફિનિશ દર્શાવવાની રીટ વિશે જાણીએ ફર્સ્ટ રફનેસ નંબર નંબર ગ્રેડ નંબર અને રફનેસ સિમ્બોલ આ પૈકી રફનેસ નંબર અને ગ્રેડ નંબર એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા લેવાતી સરફેસ ફિનિશની રીત છે જ્યારે રફનેસ સિમ્બોલનો ઉપયોગ હવે કરવામાં આવતો નથી રફનેસ નંબર અને ગ્રેડ નંબર રફનેસ નંબર રફનેસ નંબર અને ગ્રેડ નંબર રફનેસ નંબરના રફનેસ નંબર અને તેને અનુરૂપ ગ્રેડ નંબર નીચે મુજબના કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે એટલે કે રફનેસ વેલ્યુ પચાસ એટલે ગ્રેડ નંબર એન ટ્વેલ્વ આવશે જ્યારે રફનેસ વેલ્યુ પચીસ હોય ત્યારે ગ્રેડ નંબર એલ ઇલેવન આવશે જે સ્ટાન્ડર્ડાઇઝેશન નક્કી કરવામાં આવેલું છે રફનેસ વેલ્યુ જ્યારે બાર પોઈન્ટ પાંચ માઇક્રોનમાં

એન ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ બરાબર એન બે પોઈન્ટ ઝીરો ટુ ઝીરો બે પાંચ બરાબર એન વન હોય છે એટલે કે રફનેસ નંબર હંમેશા માઇક્રોનમાં દર્શાવવામાં આવે છે રફનેસ સરફેસ ફિનિશ મુખ્યત્વે નીચેના પાસા પર આધાર રાખે છે એટલે કે કોમ્પોનન્ટ પોતાના ઉપર કોમ્પોનન્ટ પોતાના ઉપર તેને બનાવવાની રીટ એટલે કે તે કઈ રીતે બનાવવામાં આવે છે ડ્રિલિંગ કરીને બનાવવામાં આવે છે એટલે કે ધારો કે મશીન કોઈ જોબ વાઇઝ ઉપર ડાયરેક્ટ બનાવવામાં આવે છે ત્યારે તેની સરફેસ ફિનિશની વેલ્યુ અલગ હોય છે જ્યારે એ જ જોબ કોઈ મશીન ઉપર ડાયરેક્ટ બનાવવામાં આવે છે તો તે તે સરફેસ ફિનિશની વેલ્યુ અલગ ટરી આવે છે કોમ્પોનન્ટ બનાવવા માટે થતાં ઓપરેશન ઉપર કોમ કોમ્પોનન્ટ બનાવવા માટે જ્યારે ઓપરેશન કોઈ ઓપરેશન કરવામાં આવે છે ધારો કે ડ્રીલિંગ મિલિંગ ગ્રાઇન્ડિંગ એ બધા ઓપરેશનને કારણે સરફેસ ઉપર કોમ્પોનન્ટના સરફેસ ઉપર કોઈક રફ એની સરફેસ રફ થઈ જાય છે એટલે એને કારણે પણ એને પણ સરફેસ ફિનિશ કરવામાં આવે છે આ પ્રમાણે ત્યાર પછી આપણે જોઈશું રફનેસ સિમ્બોલ અહીં રફનેસ સિમ્બોલ બતાવવામાં આવ્યું છે રફનેસ એન ટ્વેલ્વ બરાબર આ સિમ્બોલ આવશે એન ઇલેવન બરાબર એન ટેન આ જ પ્રમાણે આ દરેક આ દરેક ગ્રેડ નંબરની વેલ્યુ એટલે કે રફનેસ સિમ્બોલ આ કોષ્ટકમાં દર્શાવવામાં આવેલા છે તે જે તમે જોઈ શકો છો હવે આપણે જાણીશું સરફેસના ગુણધર્મો સરફેસના ગુણધર્મો છે રફનેસ પ્રાઇમરી ટેક્સચર પ્રાઇમરી ટેક્સચર એટલે ઉત્પાદનની પ્રક્રિયાના એક્શનને કારણે સપાટી પર બનતા બનતી અસમાનતાની રફનેસ અથવા પ્રાઇમરી ટેક્સચર કહેવામાં આવે છે વેવીનેસ વેવીનેસ એટલે વેવ વેવ એટલે મોજા જ્યારે રફનેસ કરતાં વધારે જગ્યાવાળી અસમાનતા ધરાવતી સપાટી વેવીનેસ ધરાવે છે એમ કહેવાય છે વેવિનેસ લગભગ વારંવાર સમાન માપના વારંવાર રિપીટ થતા મોજાના સ્વરૂપમાં હોય છે તે મશીન અથવા વર્ક પીસના ડિફ્લેક્શન વાઇબ્રેશન ચેટર હિટ ટ્રીટમેન્ટ વગેરેને કારણે જોવા મળે છે વેવીનેસનું ચોખ્ખું સ્વરૂપ ટર્નિંગ મિલિંગ પ્લેનિંગ બ્રોચિંગ અથવા ગ્રાઇન્ડિંગ દરમિયાન જોવા મળે છે પ્રોફાઇલ સપાટીના કોઈપણ આટશેડના આકારને પ્રોફાઇલ કહેવામાં આવે છે લે મુખ્ય સરફેસ પર રહેલ માર્કિંગની દિશાને લેહ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ઉત્પાદન પદ્ધતિ પરથી તે નક્કી થાય છે ફ્લાવ બ્લોહોલ ક્રેક પોરોસિટી વગેરે જેવી સપાટીને સપાટીની સપાટીને ચોકસાઈ ફ્લાવ કહેવાય છે તે જે છૂટી છવાઈ જગ્યાએ જોવા મળે છે હવે આપણે જોઈશું સરફેસ ફિનિશનું મૂલ્યાંકન સરફેસ ફિનિશનું મૂલ્યાંકન જે જેની ત્રણ રીતો છે જેની ત્રણ રીતો નીચે મુજબ આપવામાં આવી છે પહેલી સેન્ટર લાઇન એવરેજ તેને એમ પદ્ધતિ અથવા મિન લાઇન પદ્ધતિ પણ કહેવાય છે આ પદ્ધતિ દ્વારા અમુક સેમ્પલ લંબાઈમાં તેની સેન્ટર લાઇનની ઉપર તથા નીચે રહેલ સપાટીની એવરેજ કાઢવામાં આવે છે જેને આર દ્વારા દર્શાવવામાં આવે છે જે એવરેજ રફનેસનું સંક્ષિપ્ત રૂપ છે તેને માઇક્રોનમાં દર્શાવવામાં આવે છે હવે બીજી પદ્ધતિ છે રૂટ મીન્સ સ્ક્વેર પદ્ધતિ આ પદ્ધતિ એક મધ્યક આ પદ્ધતિ એક મધ્યક રેખા પર સમાંતરે ઘણા બધા કો ઓર્ડિનેટ સેટ કરી આરએમએસ વેલ્યુ મેળવવામાં આવે છે સમાન લંબાઈના વર્કપીસ માટે આરએમએસ વેલ્યુ આરે કરતાં અગિયાર ટકા જેટલી વધુ હોય છે હવે ટીજી છે પીક ટુ વેલી પદ્ધતિ આ પદ્ધતિમાં અમુક સેમ્પલિંગ લંબાઈમાં રહેલ અમુક ઊંચામાં ઊંચી પીક તથા કેટલીક જગ્યાની નીચામાં નીચી વેલીની વચ્ચેનું એવરેજ અંટર એ પીવી એ વેલ્યુ દર્શાવે છે હવે આપણે સરફેસ ફિનિશમાં જોઈશું ડ્રોઈંગમાં આપવામાં આવતી સંજ્ઞાઓ નીચે પ્રમાણે નીચે પ્રમાણે ડ્રોઈંગમાં આપવામાં આવતી સંજ્ઞાઓ વિવિધ અર્થ અર્થ સૂચવે છે ધારો કે આ આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે એ આ જગ્યા ઉપર રફ એ એટલે આ જગ્યા ઉપર રફનેસ વેલ્યુ અથવા રફનેસ ગ્રેડ નં ગ્રેડ અપાય છે દાખલા તરીકે ઝીરો પોઈન્ટ એટ અહીં ઝીરો પોઈન્ટ એટ અપાય છે એટલે આ થયો આર એ અને ગ્રેડ નંબર આવશે એન સિક્સ ઓકે પછી છે બી બી ઇઝિકલ ટુ અહીં પ્રોડક્શન અહીં પ્રોડક્શન પદ્ધતિ ટ્રીટમેન્ટ કોટિંગ વગેરે દર્શાવે છે એટલે પ્રોડક્શન પદ્ધતિ એટલે કઈ આવશે એની પર જે ટ્રીટમેન્ટ કરવામાં આવીએ ધારો કે કોટિંગ કરવામાં આવે છે તો એ આ બીની સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે ધારો કે એ જ વસ્તુ ટર્નિંગ ટર્નિંગ ઓપરેશન કરવામાં આવે મિલિંગ ઓપરેશન કરવામાં આવે તો તેને બી વડે દર્શાવવામાં આવે છે સી અહીં સેમ્પલની સી બરાબર સેમ્પલની લંબાઈ લખવામાં આવે સેમ્પલ કેટલી લંબાઈમાં આ ઓપરેશન કરવામાં આવશે તેને સી વડે દર્શાવવામાં આવશે ડી અહીં લે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે લે કઈ દિશામાં આપેલું છે તે પ્રમાણે ધારો કે સમાન લંબ દિશામાં હોય તો આ પ્રમાણે દર્શાવવામાં આવે છે ઈ અહીં મશીનિંગ એલાઉન્સ આપવામાં આવે ઇ બરાબર મશીનિંગ એલાઉન્સ આપવામાં આવે છે અને એફ બરાબર રફનેસ વેલ્યુ જે કોન્સમાં દર્શાવવામાં આવે છે આ થઈ આપણી ડ્રોઈંગમાં આપવામાં આવતી સંજ્ઞાઓ હવે સરફેસ ફિનિશ સરફેસ રફનેસ માપવાની રીતો સરફેસ ફિનિશ ફિનિશ સરફેસ રફનેસ માપવાની રીતો બે છે ઇનડાયરેક્ટ મેથડ અને ડાયરેક્ટ મેથડ તેમાં ઇન ડાયરેક્ટ મેથડમાં આવશે સ્પર્શ ચકાસણી સ્ક્રેચ દ્વારા માઇક્રોસ્કોપિક ચકાસણી વિઝ્યુઅલ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન સ્પર્શ ચકાસણી એટલે કે સ્વર પીસની સપાટી ઉપર આંગળીના ટેરવાને આંગળીના ટેરવા વડે પચીસથી ત્રીસ મિલીમીટર પ્રતિ ઝડપ સેકન્ડની ઝડપથી ફેરવવાથી રફનેસનો અંદાજ મળી આવે છે પણ આ પદ્ધતિ ચોક્કસ પદ્ધતિ નથી સ્ક્રેચ દ્વારા આ માટે વર્ક પીસની સપાટી પર નરમ ધાતુ કે અધાતુને પૂરતા દબાણ સાથે એટલે સ્ક્રેચ દ્વારા કોઈ કોઈક પદાર્થ છે ધારો કે નરમ પદાર્થ નરમ ધાતુ કે અધાતુને પૂરતા દબાણમાં એટલે વર્ક પીસ પર નરમ ધાતુને વર્કપીસ પર પૂરા દબાણથી કસવામાં આવે છે આમ કરતાં વર્કપીસની સપાટીની રફનેસની પેટર્ન ધાતુની સપાટી પર ઉપસી આવશે વર્કશીપની વર્કપીસની જે સપાટી પર જે પેટર્ન હોય તે વર્ક નરમ ધાતુ ઉપર ઉપસી આવે છે જેથી ખ્યાલ આવી જશે રફ જેથી રફનેસનો ખ્યાલ આવી જશે આ પદ્ધતિ પણ વધુ ચોક્કસ નથી માઇક્રોસ્કોપી ચકાસણી આ પદ્ધતિ ચેક કરવાની થટી સપાટીને એક માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપની નીચે ગોઠવવામાં આવે છે તેના દેખાવને એક પ્રમાણિત સપાટી સાથે સરખાવવામાં આવે છે અથવા ચેક કરવાની સપાટી પર સ્ટ્રેટ એજ ગોઠવી બીજા છેડેથી સિક્સટી ડિગ્રીના ખૂણે ત્રાસા કિરણો ફેંકવામાં આવે છે વર્ક પીસની સપાટી અને સ્ટ્રેટ એજની સપાટી વચ્ચેના ગેપ સપાટીની રફનેસ મુજબ પડછાઇ ઉત્પન્ન થાય છે આ પડછાયાને વિસ્તૃત કરીને અવલોંગ અવલોકન કરવામાં આવે છે તેને પ્રમાણે સપાટી સાથે સરખાવીને રફનેસ નક્કી કરવામાં આવે છે અગાઉ આપણે જોઈ ગયા તે પ્રમાણે બંને આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે સ્પર્શ ચકાસણી અને સ્ક્રેચ સ્ક્રેચ દ્વારા આ બંને ચકાસણી આ બંને પદ્ધતિ કરતાં માઇક્રોસ્કોપિક ચકાસણી પદ્ધતિ એ યોગ્ય પદ્ધતિ ગણવામાં આવી છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કોઈપણ સાધન વગર માત્ર આંખો દ્વારા સપાટીનું સપાટીનું અવલંકન કરી તેની રફનેસનો ખ્યાલ આવી શકે છે આ પદ્ધતિ સૌથી સરળ અને સસ્તી છે પરંતુ ઘણીવાર આ પદ્ધતિ ગેરમાર્ગે દોડવાઈ જાય છે માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી હવે જોઈશું આપણે ડાયરેક્ટ પદ્ધતિ આ પદ્ધતિમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે પહેલું મિકેનિકલ સરફેસ ઇન્ડિકેટર આ સાધન નીચે મુજબના ભાગો ધરાવે છે મેઝરિંગ સ્ટાઇલસ સ્કીડ સ્કીડ ઇન્ડિકેટર સ્કેલ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ સ્ટાઇલસ ડાયમંડમાંથી થોડી રેડિયસવાળા સ્પર્શ બિંદુઓવાળો બનાવવામાં આવે છે તેને સપાટી પર ફેરવવાથી સરફેસની પ્રોફાઇલ પ્રમાણે ઉપર નીચે થાય છે આ મુમેન્ટને કોઈ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ યુક્તિ દ્વારા એમ્પ્લિફાય કરવામાં આવે છે આ મૂલ્ય ઇન્ડિકેટિંગ મીટરના ડાયલ પર મેળવવામાં આવે છે આ પદ્ધતિ એમ પદ્ધતિ પર આધારિત હોવાથી ખૂબ જ ચોક્કસ ગણવામાં આવતી નથી વરી સ્ટાઇલસમાં સમય જતાં ઘસારો આવે ત્યારે તેના પરિણામ પર આડઅસર થવાની સંભાવના છે હવે જોઈશું ટેલિસર્ફ આ સાધન ઇલેક્ટ્રોનિક સાધન છે તે ફેક્ટરી તથા ટેલિસર્ફ ફેક્ટરી તથા લેબોરેટરીમાં વપરાય છે તેમાં મેઝરિંગ હેડ સ્ટાઇલસ અને મોટર રેસ એમ બે ભાગો ધરાવે છે સ્ટાઇલસની મૂવમેન્ટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે આ સિગ્નલને એમ્પ્લીફાય કરી ડિજિટલ ડિસ્પ્લે પર મેળવવામાં આવે છે નમસ્કાર થેન્ક યુ